નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પીએસઆઈ જે બે હજાર સત્તરનું જે પેપર લેવાયેલું હતું એમનું પરફેક્ટ સોલ્યુશન જોવાના છીએ એમનો ભાગ બે આજે જોવાના છે ભાગ એક ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ હજી સુ હજી સુધી તમે એ ના જોયો હોય તો ત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ બે વિશે હવે મિત્રો ભાગ એકમાં આપણે એકથી પચાસ સવાલ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોયું હતું આજે આપણે એકાવનથી સો સવાલ જોવાના છીએ તો એકાવનનો સવાલ છે તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે એટલે આ મિત્રો બે હજાર સોળ સત્તરનું કરંટનો સવાલ છે તો એ સમયે કયો આવતું તો કે એઆઈડી એમ કે એ પક્ષના એ મુખ્યમંત્રી હતા હવે વાત કરીએ પ્રશ્ન નંબર બાવન નીતિ આયોગના ચીફ ઓફિસર કોણ છે તો નીતિ આયોગના ચીફ ઓફિસર છે એ કોણ છે મિત્રો તો કે ભાઈ અમિતાભ કાંત ઓપ્શન બી આપણો સાચો જવાબ છે હવે થોડીક મિત્રો આના વિશે ચર્ચા કરીએ તો આ છે એનું પેલા તો આ નીતિ આયોગ છે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હીમાં આવેલું છે ક્યાં આવેલું છે નવી દિલ્હી હવે આ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો તો કે નીતિ આયોગની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ છે એ આ નીતિ આયોગની સ્થાપના થઈ હતી હવે આ નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે મિત્રો તો કે અધ્યક્ષ છે એ હોદ્દાની રૂએ કોણ હોય છે તો કે નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન એટલે કે હાલના આપણા નરેન્દ્ર સાહેબ મોદી જે છે એ હાલના આપણા વડાપ્રધાન અધ્યક્ષ છે તો આ સિવાય વાઇસ ચેરપર્સન કોણ છે વાઇસ વાઇસ ચેરપર્સન 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 તો તો કોણ છે છે કે એમના આ સિવાય મિત્રો આમાં આપણે યાદ રાખવા જેવું તો કે આ નીતિ આયોગ છે એની સ્થાપના આપણે વાત કરી કે ભાઈ એક જાન્યુઆરી બે હજાર ના રોજ થઈ તો એની પહેલા આ નીતિ આયોગ પહેલાં કયું હતું તો કે આયોજન પંચ હતું શું હતું આયોજન પંચ હવે આ આયોજન પંચ છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું નીતિ આયોગ તો મિત્રો આટલી માહિતી આપણે આ પ્રશ્નમાં છે યાદ રાખવાની છે મિત્રો એક વસ્તુ યાદ રાખશું હોદ્દાના રૂ નીતિ આયોગના કોણ હોય છે અધ્યક્ષ તો વડાપ્રધાન હોય છે અને હાલના આપણા કોણ છે તો કે નરેન્દ્ર મોદી છે તો મિત્રો આટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ વધતા પહેલાં જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરશો જેથી કરીને નવી માહિતી કોઈ અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર જે આગળના જે જૂના પેપરો છે જેવા કે પોલીસ કોન્સ્ટેબલના છે આ સિવાય કે જે એટીડીઓનું જે પેપર છે આ બધાનું છે એ પેપરનું સોલ્યુશન આપણે મૂકેલું છે તો તમે એ ત્યાંથી જોઈ શકો છો હવે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રેપન પંદરમી ઓગસ્ટ ઓગણીસો હવે થોડીક આની ચર્ચા કરીએ તો કે ભાઈ આ જે આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ તો કે સ્થાપના થઈ એક એપ્રિલ ઓગણીસો ના રોજ આરબીઆઈ ની સ્થાપના થઈ હતી અને આરબીઆઈને શું કહેવાય છે તો કે ભારતની મધ્યસ્થ બેંક શું કહેવાય છે ભારતની મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય આનું મુખ્ય મથક પૂછાય તો ક્યાં આવેલું છે તો કે મુંબઈમાં આનું મુખ્ય મથક આવેલું છે આ સિવાય વાત કરશું પ્રથમ જે એના અધ્યક્ષ હતા એ કોણ હતા તો કે ઓસ્બોન સ્મિથ મિત્રો યાદ રાખજો પ્રથમ અધ્યક્ષ એમના કોણ હતા જ્યારે સ્થાપના થઈ ત્યારે કોણ હતા ઓસ્બોન સ્મિથ એમના અધ્યક્ષ હતા અને હાલમાં કોણ છે તો હાલમાં પચીસ માં શક્તિકાંત શક્તિકાતા એવું કંઈક નામ છે શક્તિકાંત દાસ આપણે ત્યાં એના નામે ઓળખીએ છીએ તો આ શક્તિકાંત દાસ છે એ હાલના પચીસમાં આરબીઆઈના ગવર્નર છે તો આટલી માહિતી આપણે આ સવાલમાં યાદ રાખવાની વાત કરીએ ચોપન સવાલ તો ચોપનમો સવાલ માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ છે તો માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે તો કે સત્ય નાદેલ સત્ય નાદેલા છે એ માઇક્રોસોફ્ટના છે એ ચીફ ઓફિસર છે હવે ઓપ્શનની વાત કરીએ તો કે જેબ બેસ જેબ બેસોય તો આ જેબ બેસોય છે એ કોના સીઈઓ છે તો કે એમેઝોનના સીઈઓ છે આ સિવાય વાત કરીએ તો કે ગૂગલ ના સીઈઓ કોણ છે તો કે સુંદર પિચાય છે ગૂગલ ના સીઈઓ કોણ છે તો કે સુંદર પિચાય છે અને ફ્લિપકાર્ટ છે એમના અધ્યક્ષ અને સીઈઓ કોને છે કોણ છે તો કે બન્ની બનસલ છે એટલે કે ફ્લિપકાર્ટના જે છે કોણ છે બિન્ની બનસલ છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું ફરીથી હાલમાં પણ માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે તો કે સત્ય નડેલ છે એમેઝોનના તો કે જેફ બે છે બેસોય છે સુંદર પિચાઈ ગૂગલના છે અને બિન્ની બંસલ છે એ ફ્લિપકાર્ટના સીઈઓ છે હવે વાત કરીએ પંચાવનમાં સવાલ કે બોસ્નિયા હર્ઝગોવિની ગોવિનાની રાજધાની કઈ છે તો બોસ્નિયા હર્ઝગોવિનાની રાજધાની છે એ ઓપ્શન સી સારા જેવો એમની રાજધાની છે મિત્રો આ જી કેનો સવાલ છે એટલે આપણે આગળ વધીએ છપ્પનમો સવાલ છે નવેમ્બર બે હજાર સોળમાં કયા કર્ણ કર્ણાટકી સંગીતકારનું અવસાન પામ્યા હતા તો આ એ સમયના કરંટનો સવાલ છે અને આમાં જવાબ શું આવશે એમ બાલમુરની કૃષ્ણ એ જે એ સમયે મૃત્યુ પામ્યા હતા વાત કરીએ સત્તાવનમો સવાલ લેફ્ટનન્ટ જનરલ એસ કે સિંહા જે નવેમ્બર બે હજાર સોળમાં અવસાન પામ્યા હતા તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા તો એ સમયની વાત કરીએ તો એ સમયે જમ્મુ કાશ્મીર અને આસામના રાજ્યપાલ એ રહી ચૂક્યા હતા અઠ્ઠાવન સવાલ વાત કરીએ એમેઝોન ડોટ કોમનું મુખ્યાલય ક્યાં આવેલું છે એમેઝોન ડોટ ડોટ કોમનું તો વોશિંગ્ટનમાં છે એ એમેઝોન ડોટ કોમનું મુખ્યાલય આવેલો છે મિત્રો આ સવાલ ઘણી વખત આપણે પરીક્ષા આગળની પરીક્ષાઓમાં પણ અલગ અલગ પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂક્યો છે એટલે આપણે યાદ રાખીશું વાત કરીએ ઓગણ સાઠમો સવાલ નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી તો એ સમયની વાત કરીએ મિત્રો તો આમાં જવાબ આવશે સિંહ કોસોવો છે એમના નહોતા બાકી યુનાઇટેડ કિંગડમના હતા નોર્વે હતા અને જર્મનીના હતા સાઠમા સવાલની વાત કરીએ તો કે સાઠમા સવાલમાં ગુજરાતની વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે તો એ સમયે મિત્રો કોણ હતું તો કે ભાઈ શક્તિસિંહ વાઘેલા હતા પણ હાલમાં 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 પૂછાય તો તો કે કોણ છે પરેશ ધાનાણી જે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે તો હાલમાં પણ પૂછાય તો આપણે આ ધ્યાન રાખીશું સવાલ જોઈએ નવેમ્બર બે હાજર સોળ માં ગીર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું તો તેનું નામ શું હતું તો મિત્રો આ સવાલ છે થોડોક અપવાદરૂપ હતો એટલે આમાં છે એ બધા માટે ગ્રેસિંગ મળી ગયું હતું એટલે કે આ સવાલ છે એ બધાને શું હતું સાચો માર્ક્સ મળી ગયો હતો બાસઠમાં વાત કરીએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન ચેમ્પિયનશિપ બે હજાર સોળના વિજેન્તા કોણ હતા તો ઓપ્શન એ લીન ડેન છે એ સમયનો કરંટનો સવાલ છે ત્રેસઠમાં સવાલ જોઈએ આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટ બહાર પાડવાની સત્તા છે તો આરબીઆઈ છે કલમ નંબર બાવીસ તો કલમ નંબર બાવીસ અંતર્ગત છે એ આરબીઆઈ છે એ ભારતની ચલણી નોટો બહાર પાડી શકે છે ચોસઠમો સવાલ જોઈએ સ્વતંત્રતા ભારતમાં સ્વતંત્ર ભારતમાં પહેલીવાર એક હજારની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી

આ પાંચસો અને હજારની જે જૂની નોટો હતો એને બંધ કરવામાં આવી ક્યારે તો કે આઠ નવેમ્બર બે હજાર સોળ જેમાં પાંચસોની નવી નોટ તો હાલમાં આવી ગઈ છે પણ હજારની નોટ આવી નથી એટલે આમાં કદાચ આપણ સવાલ પૂછી શકે તો આપણે આટલું ધ્યાન રાખીશું પાસઠમો સવાલ જોઈએ સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમંટ ફ્રાઇડ કયા રાષ્ટ્રના હતા તો સિગમન્ટ ફ્રાઈડ છે એ ઓસ્ટ્રિયાના હતા

આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી શાસ્ત્રી હતા મિત્રો આજે આપણે સમાજ પીએસઆઈ અથવા કોન્સ્ટેબલમાં જે સમાજશાસ્ત્ર અને મનોવૈજ્ઞાનિક પૂછાતું હોય છે તો એમના થોડાક સવાલ પણ આ બધા આપેલા છે તો એ પણ આપણે ક્યારેક ઘણી પરીક્ષામાં એ તમને પૂછાતું હોય છે તો જ્યારે પરીક્ષા હોય તો ત્યારે પણ એ પણ વિષય આપણે કરવા જરૂરી છે તો વાત કરીએ સડસઠમો પ્રશ્ન સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલો તેમના સંશોધનમાં કયું પશુનો ઉપયોગ માટે જાણીતા હતા તો ઇવાન પાવલો છે એ કૂતરાના જે ઉપર સંશોધન માટે જાણીતા હતા અને મિત્રો આ છે એ આગળ પીએસઆઈની પણ અને કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં ઘણી વખત આ સવાલ આપને પૂછાઈ ચૂક્યો છે એટલે આપણે આ ધ્યાન રાખીશું અડસઠમાં સવાલ જોઈએ નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદાર શાહી ખ્યાલ પર અગ્રણીમ અગ્રણી કાર્ય કર્યું હતું તો એમાં જવાબ આવશે મેક્સ વેબર તો કે મેક્સ વેબર છે એણે સમાજશાસ્ત્રને અમલ સમાજશાસ્ત્રીએ અમલદાર શાહી ઉપર ખ્યાલ ઉપર અગ્રણી કાર્ય કર્યું હતું વાત કરીએ ઓગણીસિત્તેરમાં નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશું નથી એવો સવાલ પૂછ્યો છે જેમાં ઓપ્શન એ એમ એન શ્રીવાસ્તવ શ્રીનિવાસ બી યોગેન્દ્રસિંહ સી ઈરાવતી કરવે અને ડી વિશ્વનાથ મોહન તો આમાંથી કોણ ભારતીય નથી તો યાદ રાખજો ડી વિશ્વનાથ મોહન જે ભારતીય નથી એટલે ધ્યાન બાકીના બધા કેવા છે છે તો કે ભારતીય શ્રીનિવાસ યોગેન્દ્રસિંહ ઈરાવર્તી કરવે સિત્તેરમો સવાલ જોઈએ નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવૈજ્ઞાનિક નથી જો મિત્રો આગળ સમાજશાસ્ત્રી પૂછ્યું હતું અહીંયા શું પૂછ્યું છે મનોવિજ્ઞાનિક ઓપ્શન એ

આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે આ સિવાય ફેસબુક ગ્રુપ અને ફેસબુક પેજની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને સરકાર દ્વારા કોઈ પણ નવી નવી માહિતી અપડેટ થતી હોય તો એ તમને આ સિવાય મટીરિયલ એ તમને ટેલિગ્રામમાં સરળતાથી મળી રહેશે વાત કરીએ પ્રશ્ન નંબર એકોતેર માનવ ચેતતા તંત્રમાં નીચેનામાંથી ખાલ જગ્યા મહત્વની ભૂમિકા ભજવે છે તો માનવ ચેતા તંત્રમાં સોડિયમ અને પોટેશિયમ આયન એ મહત્વની ભૂમિકા ભજવે છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે હવે મિત્રો આમાં માનવ ચેતતા તંત્ર છે એમની સંપૂર્ણ માહિતી આપણે એક વિડીયોમાં એક અલગથી સાયન્સનું જે એમ કહી શકાય સાયન્સનું છે એક પ્લે લિસ્ટ છે એમાં સંપૂર્ણ એક માનવ ચેતાતંત્ર અંગે વિડીયો બનાવેલો છે તો તમે એમાં જઈને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સાયન્સના પ્લેલિસ્ટમાં જઈને આ માનવ ચેતાતંત્રનો માહિતી તમે આખો સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો એટલા માટે આપણે એ ચર્ચા કરતા નથી તમે ત્યાં તેને ત્યાં જઈને આખો સંપૂર્ણ એ જોઈ શકો છો વાત કરીએ બોતેરમો આતંકવાદી સંગઠન આઈ એસ આઈ એસ આઈ એસ એટલે કે આઈ એસ આઈ એસનું પૂરું નામ શું છે તો વાત કરીએ જે આતંકવાદી સંગઠન છે આઈએસઆઈએસ એનું પૂરું નામ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા ફરીથી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા એ આઈએસઆઈએસનું પૂરું નામ છે તો તેરમો સવાલ જોઈએ નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે તો નિયમિત ગોલ્ફ રમતમાં અઢાર હોલ્સ છે એ રમવા પડે

તો મિત્રો અહીંયા આ સલ્ફ્યુરિક એસિડ છે એમનું તમારે છે શું જો લખવાનું છે કોમેન્ટ બોક્સમાં તો કે બંધારણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે અને જેની ચર્ચા આપણે આગળના ભાગમાં પહેલા ભાગમાં છે એ સંપૂર્ણ કરી ચૂક્યા છીએ વાત કરીએ પંચોતેરમો સવાલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે તો વાત કરીએ જવાબ આવશે

કે ઓપ્શન ડી તે દક્ષિણી ગોળાર્ધમાં છે તો આમાંથી કયું ખોટું છે તો કે ડી તે દક્ષિણ ગોળાર્ધમાં નથી સિત્યોતેરમો સવાલ જોઈએ ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે તો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ છે કોણ છે તો કે અજીત દોવાલ છે હાલમાં પણ કોણ છે એ જ છે અને આ ક્યાં એનું મુખ્ય મથક આવાસ ક્યાં આવેલું હોય છે તો કે નવી દિલ્હી માં એનો આવાસ આવેલું હોય છે અને શું કહી શકાય તો કે ભાઈ વડાપ્રધાન પ્રાથમિક સલાહકાર એને શું કહેવાય વડાપ્રધાન ના પ્રાથમિક સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે તો હાલના પણ કોણ છે તો કે અજીત ડોભાલ છે ઈ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અઠ્યોતેર મો સવાલ જોઈએ તો કે નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે તો જવાબ આવશે મિત્રો અહીંયા પ્રશ્નમાં થોડીક ભૂલ છે હા મિત્રો રેડી છે બરોબર છે તો કે ભાઈ પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નથી એવો સવાલ આવવો જોઈએ અહીં શું આવે છે વહેતી નથી તો આપણો આમાં જવાબ સાચો બની શકે કારણ તો કે ભાઈ મહી નદી છે ગોદાવરી છે અને કૃષ્ણા છે આ બધી છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે પણ નર્મદા છે એ પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે એટલે હવે સવાલમાં થોડીક ભૂલ છે કે ભાઈ આમાં તમને શું સવાલ આપેલો હોવો જોઈએ તો કે નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નથી બાકીની ત્રણ પશ્ચિમ થી પૂર્વ તરફ વહે છે નર્મદા છે એ વહેતી નથી એટલે આ આ રીતના આપણો જવાબ આવશે તો આપણે ધ્યાન રાખીશું સવાલ જોઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ કયા રાજ્યમાં થયો હતો તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ ક્યાં થયો હતો તો કે બિહારમાં થયો હતો અને એનું ઉલામણું નામ કયા નામે ઓળખવામાં આવે છે તો કે બાબુજી નાના નામે ઓળખવામાં આવે છે હવે આ રાજેન્દ્ર પ્રસાદ છે એમની માહિતી ઘણી બધી છે તો થોડીક ચર્ચા કરીએ તો કે પહેલા તો પ્રથમ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે હવે આ રાષ્ટ્રપતિ છે હવે બીજું તો કે આ સિવાય તો કે જે ભારતની બંધારણ સભા હતી એમના કેવા સભા સભ્ય હતા તો કે કાયમી સભ્ય હતા કાયમી અધ્યક્ષતા અથવા સ્થાયી અધ્યક્ષતા તો આ પણ આપણે યાદ રાખીશું જેમની ચૂંટણી અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેત્તાલીસના રોજ થઈ હતી અને એમાં એમને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા હવે મિત્રો આમાં ઘણી વખત આપને સવાલ પૂછાય છે કે જે રાજેન્દ્ર પ્રસાદ છે રાજેન્દ્ર પ્રસાદ છે એની ચૂંટણી ક્યારે થઈ હતી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી ક્યારે થઈ હતી તો મિત્રો યાદ રાખજો રાજેન્દ્ર પ્રસાદની રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી થઈ નથી કારણ તો કે રાજેન્દ્ર પ્રસાદને છે એ રાષ્ટ્રપતિ તરીકે બંધારણ સભાએ બંધારણ સભાએ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ જ પોતે સર્વ સમિતિ દ્વારા સર્વમાન્ય દ્વારા છે એ રાજેન્દ્ર પ્રસાદને જ પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી ચૂક્યા હતા એટલા માટે આ સવાલ ઘણી વખત આપણે પૂછાતો હોય છે અને ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થતા હોય છે તો આપણે આ બાબત ધ્યાન રાખીશું કે રાષ્ટ્રપતિમાં રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી થાય નથી અને એને છે એ બંધારણ સભા દ્વારા ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ છે એમને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારી લેવામાં આવ્યા હતા આ સિવાય એમનું ઘણું બધું કામ છે પણ એ બધું આપણે જ્યારે રાષ્ટ્રપતિ વિશે ભણીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું કારણ કે એમાં બંધારણમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે બંધારણમાં હોદ્દો હોય છે આ સિવાય પ્રથમ રાષ્ટ્રપતિ છે એટલા માટે પણ ઘણા ઉપયોગી બની જાય છે તો વાત કરીએ આગળ એંસીમાં સવાલમાં ચિકનગુનિયા છે એ સાનાથી થાય છે તો ચિકનગુનિયા છે એ ચેપી મચ્છરથી થાય છે ઓપ્શન એ કયાથી થાય છે ચેપી મચ્છરથી થાય છે અને આના લક્ષણો જોવા જઈએ ચિકનગુનિયાના તો લક્ષણો કઈક એવા છે તો કે તાવ આવવો મહત્વની વસ્તુ થવો એટલે યાદ રાખીશું ચિકનગુનિયા ચેપી મચ્છરોથી થાય છે અને એટલે આ લક્ષણોની વાત કરીએ તો કે તાવ આવો અને સાંધાના દુખાવા થવા એક્યાસી માં સવાલની વાત કરીએ તો કે ભાઈ ભારત નીચેનામાં કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામનું નથી એટલે કે એણે લખ્યું નથી ઓપ્શન એ ઇન્સ્પાયરિંગ થ્રોટ્સ ઓપ્શન બી ધ ન્યુ ધ ઇન્ડિયન સ્પેસ જર્ની ઓપ્શન સી વિંગ્સ ઓફ ફાયર અને ઓપ્શન ડી ઇગ્નાઇટેડ મે માઇન્ડ તો આમાંથી કયું એમણે પુસ્તક લખ્યું નથી તો યાદ રાખીશું ઓપ્શન બી એણે લખ્યું નથી ધ ઇન્ડિયન સ્પેસ જર્ની આ સિવાય થોડીક વાત કરીએ મિત્રો જો કે આમની વાત ઘણી બધી છે તો વાત કરીએ પહેલા તો એપીજે અબ્દુલ કલામ તો કે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ પૂછાય તો યાદ રાખીજો અવુલ પાકીર જેનાલુદ્દીન જેનાલુદ્દીન અબ્દુલ કલામ આ એપીજે અબ્દુલ કલામનું શું છે તો કે ભાઈ મૂળ નામ છે આ સિવાય તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે જન્મ છે એ રામેશ્વરમાં થયો હતો જે ક્યારે થયો હતો તો કે પંદરમી ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ છે ઈ સત્યાવીસ જુલાઈ બે હજાર પંદરના ના રોજ થયું હતું આ સિવાય થોડીક વાત કરીએ તો મિત્રો એમને એ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા કેટલામાં રાષ્ટ્રપતિ તો કે અગિયારમાં રાષ્ટ્રપતિ જેમનો સમયગાળો હતો બે હજાર બેથી થી બે હજાર સાત સુધીનો પોતે અપરિણીત હતા આ સિવાય વાત કરીએ થોડીક તો કે એમના હુલામણા નામની વાત કરીએ તો એમના હુલામણા નામમાં વાત કરીએ તો કે એનું હુલામણું નામ કયું છે તો કે મિસાઇલ મેન તરીકે પણ તે પોતે ઓળખાય છે આ સિવાય એમને ભારત રત્ન મળેલો છે પછી પદ્મભૂષણ મળેલો છે અને વિભૂષણ પણ મળેલો આ સિવાય નાના મોટા ઘણા બધા એવોર્ડ એમને મળેલા છે પણ આ એમના મહત્વના એવોર્ડ છે કે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય એવો પ્રથમ બીજો અને ત્રીજો ત્રણેય પુરસ્કાર એમને મળેલા છે જો કે મિત્રો આ એપીજે અબ્દુલ કલામ છે એમની વાત જેટલી પણ કરીએ એટલી બધી ઓછી છે પણ આપણે એમના વિશે જ્યારે વ્યક્તિ વિશેષમાં એક વિડીયો બનાવીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા આપણે એમની એપીજે અબ્દુલ કલામ વિશે કરીશું તો આટલી માહિતી આપણે અત્યારે યાદ રાખીશું જો આમાંથી કંઈ સવાલ આપને પૂછે તો આપને આવડવો જોઈએ હવે વાત કરીએ બ્યાસીમો સવાલ કે શૃંખલાઓ આપ પછીની સંખ્યા જણાવો શોધો તો આ પછી સંખ્યા કઈ આવશે એની વાત કરી છે જેમાં આપી છે બે પાંચ અગિયાર ત્રેવીસ સુડતાલીસ તો જોઈએ આમાં કઈ રીતના આપણે શ્રેણી બનાવેલી છે તો જુઓ મિત્રો તો કે અહીંયા બે પ્લસ બે એટલે કે બેના ના ડબલ કરીએ એટલે બે ચાર થશે અને એમાં શું કરવાનો એકનો ઉમેરો કરવાનો એટલે કેટલા થશે પાંચ હવે પાંચના ડબલ કરીએ એટલે દસ પાંચના ડબલ કરીએ એટલે દસ અને દસમાં કેટલા ઉમેરવાના એક એટલે કેટલા થશે અગિયાર અગિયારમાં અગિયાર ઉમારીએ તો બાવીસ પ્લસ એક એટલે ત્રેવીસ ત્રેવીસ ને ત્રેવીસ અને એક ઉમે તો સુડતાલીસ અને સુડતાલીસ ને સુડતાલીસ હવે તો સુડતાલીસ ને સુડતાલીસ એડ કરીશું એટલે સાત દુ ચૌદ વધી પડી એક એટલે કે આઠ ને એક નવ ચોરાણું થાય છે હવે એમાં એક ઉમેરવાનો એટલે કે પંચાણું આપણો જવાબ આવશે એટલે ઓપ્શન બી આપણો જવાબ સાચો થશે એટલે બ્યાસીમાં શું જવાબ આવશે તો કે ઓપ્શન બી આપણો જવાબ આવશે તો આમાં શૃંખલા કઈ રીતના છે તો કે જે આગળની સંખ્યા છે એને ડબલ કરવાની પ્લસ એક કરશું તો આ રીતના પાછળની સંખ્યા બનશે એવી રીતના આપણે આ જવાબ સાચો પડીશું ત્યાંસી સવાલ જોઈએ બે હજાર તેરમાં સ્થપાયેલું સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા તો બે હજાર તેરમાં જે પંચ થપાયું સાતમું પગાર પંચ એમના અધ્યક્ષ કોણ હતા અશોક કુમાર માથુર છે એમના અધ્યક્ષ હતા ચોર્યાસી સવાલ જોઈએ હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો આમની વિશે વાત કરીએ તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લાનો કયો તાલુકો તો કે ભચાઉ તાલુકો અને ત્યાં ખદીરબેટ નજીક આ ધોળાવીરા સ્થળ આવેલું છે હવે આ ધોળાવીરાની વાત કરીએ તો કે એમની શોધ છે એ ક્યારે થઈ હતી તો કે ઓગણીસો નેવું એકાણુંમાં માં છે એમની શોધ થઈ હતી અને એમની છે એ કોણે શોધ કરી હતી તો કે આર એસ બિસ્ટ જેનું મૂળ નામ શું હતું રવિન્દ્રસિંહ બિસ્ટ હતી પણ મિત્રો ઓગણીસો સડસઠમાં માં પણ આ સૌ પ્રથમ પ્રયત્ન થઈ ચૂક્યો હતો સડસઠ અડસઠમાં અને એ પ્રયત્ન કોણે કર્યો હતો તો કે જેપી જોશી અને એનું મૂળ નામ શું હતું તો કે જગતપતિ જોશી એ પણ આપણે યાદ રાખીશું પણ વ્યવસ્થિત પૂછાય તો આ ધોળાવીરા ઓગણીસો નેવું એકાણુંમાં માં શોધાયું હતું આ સિવાય થોડીક વાત કરીએ તો કે ત્યાં બધા નગરો આપણા જે સિંધુ ખીણની સભ્યતાના છે એ કેટલા ભાગમાં વહેંચાયેલા છે તો કે બે ભાગમાં વહેંચાયેલા છે પણ આ ધોળાવીરા એકમાત્ર નગર છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે ત્રણ ભાગમાં જેમાં આ રીતના કંઈક એમની રચના જોવા મળે છે જેમાં તો કે આ સૌથી નીચલું નગર આ ઉપલું નગર અને આ કિલ્લો અથવા ગઢ તો આ નીચલા નગરમાં કોણ રહેતા સામાન્ય નગરજનો આમાં ઉપલાનગરમાં તો કે વહીવટ કરતા અને ગઢમાં શાસક વર્ગ રહેતો હતો તો આ રીતના ત્યાં નગર વ્યવસ્થા ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી આ સિવાય થોડીક વાત કરીએ કે આ સ્થળ કચ્છમાં હોવા છતાં પણ ત્યાં પાણી સાચવવાની અલગ વ્યવસ્થા હતી અને અહીંથી જ આપને કૃત્રિમ ડેમ મળી આવ્યો છે આ સિવાય તો કે દસ અક્ષરનું સાઇન બોર્ડ પણ મળી આવ્યું છે જે વિશ્વનું સૌથી વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ છે મળી આવી છે આવી ઘણી બધી વસ્તુઓ છે આ સિવાય એક વાત કરી દઈએ ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે તો કે કોટડાના નામે ઓળખે છે તો આ બધી જ માહિતી આપણે યાદ રાખવાની છે ધોળાવીરા વિશે મિત્રો આ સિવાય આપણે જ્યારે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું કે જ્યારે હડપ્ય સભ્યતાની સંપૂર્ણ સંસ્કૃતિની સભ્ય સભ્યતાના એક એક સ્થળોની સંપૂર્ણ ચર્ચા કરીશું ત્યારે આ બધી જ માહિતીનો આપણે એમાં ઉલ્લેખ કરીશું ત્યારે ફરીથી આ બધી રિપીટ કરીશું તો અત્યારે આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું કે ધોળાવીરા એની શોધ ઓગણીસો નેવું એકાણુંમાં આર એસ બિસ્ટ જેનું મૂળ નામ છે રવિન્દ્રસિંહ બિસ્ટ પણ પ્રથમ પ્રયત્ન થઈ ચૂક્યો છે ઓગણીસો સડસઠ અડસઠમાં જે પી જોશી દ્વારા એનું મૂળ નામ હતું આખું નામ હતું જગતપતિ જોશી આ સિવાય આ ભાગ આ નગર છે ત્રણ ભાગમાં વેચાયેલું હતું જેમાં નીચલું નગર ઉપલું નગર અને ગઢ હવે આ શું કરવા ત્રણ ભાગમાં હતી એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ આ સિવાય દસ અક્ષરનું સાઇન બોર્ડ જે વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ આ સિવાય રમતનું મેદાન મળી આવ્યું હતું સ્ટેડિયમ મળી આવ્યું હતું આ સિવાય એમ કહી શકાય પાંચ હજાર વર્ષ જૂની વાવ મળી આવી હતી તો આવી બધી જ માહિતી આ ધોળાવીરા વિશે યાદ રાખવાની છે અને છતાં પણ આપણે જ્યારે ઇતિહાસના લેક્ચરોમાં વિડીયો બનાવીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું વાત કરીએ પંચ્યાસીમો સવાલ મોઢેરાનું સૂર્યમંદિર એટલે કે સન ટેમ્પલ કયા સોલંકીના શાસકના સમયમાં બંધાયું હતું તો આ મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ કોના સમયમાં બંધાણું હતું તો કે ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયું હતું હવે આ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એમનો અલગથી આપણે એક વિડીયો બનાવેલો છે કે એમની શું ખાસિયત છે કઈ રીતના એમની સ્થાપના થઈ હતી કેમ મોઢેરા જ પસંદ કરવામાં આવ્યું હતું આ બધી જ માહિતી આપણે એક વિડીયોમાં બનાવેલો છે જે ભારતનો જે વારસો છે એ પ્લેલિસ્ટ છે એમાં આપણે આ બધું આનો એમ આનો વિડીયો મોઢેરાના સૂર્યમંદિરનો આપણે બનાવેલો છે તો તમે ત્યાં જઈને આ મોઢેરાના સૂર્યમંદિર વિશે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો પ્લેલિસ્ટમાં જઈને ભારતના વારસામાં તમે જઈને એ મેળવી શકો છો તો હવે થોડીક માહિતી આપણે લઈએ તો જો કે મિત્રો આ બધા જ રાજાઓ છે એ સોલંકી વંશના રાજાઓ છે જેમાં સિદ્ધરાજ જયસિંહ ખૂબ જ જાણીતો અને ઓગણપચાસ વર્ષ પોતે શાસન કર્યું અને એમ કહી શકાય કે ભાઈ સોલંકી વંશનો મહત્વનો રાજા અને જો કોઈ રાજાના સમયને સુવર્ણયુ કહેવાતો હોય તો એ કોણ છે સિદ્ધરાજ જયસિંહના સમયને પોતે ત્રણ વર્ષની ઉંમરે ગાદી ઉપર આવી ગયેલો હતો અને તેમણે સિદ્ધ ચક્રવર્તી પછી તો કે આ સિવાય બરબરગ જિષ્ણુ આવા ઉપનામ કંઈક એમણે ધારણ કર્યા હતા એમની કઈ કઈ સિદ્ધિ હતી એની સંપૂર્ણ ચર્ચા આપણે આ સિદ્ધરાજ જેસી વિશે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ જે આપણું ઇતિહાસનો જે પ્લે પ્લેલિસ્ટ છે એમાં સિદ્ધરાજ જયસિંહના ત્રણ ભાગ આપણે મૂકેલા છે તો એ પણ તમે ત્યાં જઈને સંપૂર્ણ જોઈ શકો છો એટલે વધારે ચર્ચા અહીંયા કરતા નથી બીજું છે ભીમદેવ પ્રથમ તો આ ભીમદેવ પ્રથમ અને આ સિવાય બાકીના રાજાઓની આપણે ઇતિહાસમાં ચર્ચા કરીશું પણ ભીમદેવ પ્રથમ છે એ સોલંકી વંશનો રાજા છે મોઢે મોળરાજ સોલંકી પછી પોતે ગાદી ઉપર આવે છે અને એના સમયમાં જ છે એ મહંમદ ગઝનીનું આક્રમણ થાય છે અને સોમનાથ મંદિરને નષ્ટ કરી દે છે આથી ભીમદેવ પ્રથમ છે એ સોમનાથ મંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર બંધાવે છે આવી કંઈક એમની વિશેષતા છે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું આ સિવાય એમની પત્ની હતી ઉદયમતી જોકે બે પત્ની હતી ઉદયમતી અને બકુલા દેવી પણ ઉદયમતી છે એ રાણકી વાવ પ્રસિદ્ધ બંધાવે છે એમની પણ ચર્ચા આપણે કરીશું પછી આવે કુમારપાળ જે સિદ્ધરાજ જયસિંહ પછી હોય છે અને પોતે હેમચંદ્રાચાર્યનો આ પોતાના ગુરુ બનાવે છે અને એના સમયમાં ખૂબ જ સારા એવા કામ થાય છે અને એને જ ગુજરાતનો શું કહેવાય છે અશોક કહેવામાં આવે છે કારણ તો કે એણે અશોકની જેમ સમ્રાટ અશોકની જેમ છે એ શું કરાવ્યું હતું રાજ્યમાં પશુહિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કુમાર આ જે હેમચંદ્રાચાર્યના કહેવાથી આ સિવાય ગિરનારના પગથિયા પણ બંધાવ્યા હતા આ સંપૂર્ણ ચર્ચા આપણે કુમારપાળ વિશે કરીશું ત્યારે એ બધું માહિતી લઈશું અને આ સિવાય કર્ણદેવ તો કે પોતે પોતાનું આયુષ્ય લાંબુ જીવી શક્યા નથી જે કોણ હતા સિદ્ધરાજ જયશીના પિતા હતા જો કે મિત્રો કર્ણદેવ બે આવશે એક કર્ણદેવ સોલંકી આવશે અને બીજા આવશે કર્ણદેવ વાઘેલા તો આ વાઘેલા વંશનો છેલ્લો રાજા છે પણ આ સોલંકી છે એ સિદ્ધરાજના પિતા હોય છે અને એની પત્ની એટલે કે મણલા દેવી અને મર્ણલા દેવીનું મૂળ નામ હતું દેવી કે જેમણે પણ શું કરાવ્યું હતું એક તો સોમનાથનો જે છે એ રદ કરાવ્યો હતો આ સિવાય ન્યાય માટે જે મલાવ તળાવ બંધાવ્યું હતું આ સિવાય મુનસર તળાવ પણ બંધાવ્યું હતું ધોળકામાં તો આવી વિરમ ગામમાં જે બંધાવ્યું હતું આવી બધી જ ચર્ચા આપણે જ્યારે ઇતિહાસ લેક્ચર આવશે કે જ્યારે ઇતિહાસના વિડીયો લેક્ચરની સિરીઝ ચાલશે ત્યારે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો આટલી માહિતી આપણે યાદ રાખીશું કે જે મોઢેરાનું સૂર્યમંદિર છે એની સંપૂર્ણ માહિતી આપણે ભારતના વારસાના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને સિદ્ધરાજ જયશી કે જેમના સંપૂર્ણ માહિતી આપણે એમ કહી શકાય ક્લાસ વનથી ક્લાસ થ્રી સુધીની આપણે બધી જ માહિતી લઈ લીધી છે હવે ઘણા મિત્રો એમ કહેતા સર ક્લાસ ફોરમાં પણ હાલમાં જોવા જઈએ તો ક્લાસ ફોરમાં ગુજરાત સરકાર એમાં ભરતી કરતી નથી આથી આપણે ક્લાસ થ્રી સુધીની ગણી શકાય તો બધી જ માહિતી આમાં સમાવેશ થાય છે એ પણ તમે જોઈ શકો છો વાત કરીએ પ્રશ્ન નંબર છ્યાસી મો પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી હમણાં જ આપણે ચર્ચા કરી ગયા તો આમાં જવાબ કયો આવશે મિત્રો તો ઓપ્શન એ રાણી ઉદયમતીએ બંધાવી હતી જે કોની પત્ની હતી તો કે ભીમદેવ પ્રથમની પત્ની હતી યાદ રાખીશું આ સિવાય તો કે એણે રાણકી વાવ જે પ્રસિદ્ધ બંધાવી હતી થોડીક રાણકી વાવ વિશે ચર્ચા કરી લઈએ તો રાણકી વાવ કેટલા માળની છે મિત્રો તો કે સાત માળની છે કયા પ્રકારની છે જયા વિજયા નંદા ભદ્રા નંદા ભદ્રા જયા વિજયા તો કયા પ્રકારની છે તો કે જયા પ્રકારની આ રાણકી વાવ છે એના પ્રકાર છે આ પ્રકાર શું છે એમની ચર્ચા આપણે જ્યારે વારસામાં ચર્ચા કરીશું ત્યારે માહિતી લઈશું આ સિવાય તો કે એમ જોવા જઈએ તો આમનું નકસીમ કામ માટે ખૂબ જ જાણીતી છે પણ આમાંથી એક સવાલ આપને ઘણી વખત પૂછાય છે કે આ રાણકી વાવને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન મળ્યું તો કે બે હજાર ચૌદમાં એને સ્થાન મળ્યું હતું અને હાલની કઈ નવી જે કરન્સી છે નવી ચલણી નાણું જે બદલાયું છે એમાં કઈ કરન્સીની નોટની પાછળ છે તો સો રૂપિયાની નોટની પાછળ છે એ રાણકી વાવનું ચિત્ર આપેલું છે તો આટલી માહિતી આપણે એમાં યાદ રાખીશું બીજું જોઈએ મિનળદેવી કોણ હતા તો કે કર્ણદેવ સોલંકીની પત્ની હતી અને સિદ્ધરાજ જયસિંહની માતા હતી જેનું મૂળ નામ મહેલાના દેવી હતું અને કર્ણાટકની કર્ણાટકની રાજકુમારી હતી જે જય કેસીના પુત્રી હતી તો આ બધી ચર્ચા આપણે આગળ સિદ્ધરાજ જયસિંહમાં કરી ચૂક્યા છીએ હવે જોઈએ નાયકા દેવી કે જેમણે અગિયારસો ઇઠોતેર માં મહમદ ગોરી અથવા એનું નામ છે શાબુદીન ગોરી તો આમને છે એ શું કરાવ્યો હતો એમણે હરાવ્યો હતો એટલે એમ કહી શકાય કે બાહોશ કહી શકાય અને એનો સમય રાજા કોણ હતો મૂળરાજ બીજો જે બાળ મૂળરાજ તરીકે ઓળખાતો હતો અને આ સિવાય રાણી રૂડાબાઈ તો આ રૂડાબાઈ છે એ કયા સમયમાં આવશે તો કે રૂડાબાઈ એમણે પણ એક વાવ બંધાવી છે કે જે અડાલજની વાવ તરીકે ઓળખાય છે જે ક્યાં આવી છે ગાંધીનગરમાં પણ આ રાણકી વાવ ક્યાં આવી છે મિત્રો તો કે પાટણમાં આવી છે અને આ વા કેટલા પ્રકાર કેટલા માળની છે રાણકી વાવ સાત તો આ કેટલા માળની છે પાંચ માળની કેટલા માળની પાંચ અને આને જ વાવને બીજી કયા કહેવાય છે તો કે રૂડા વાવ આવે છે અને જે કોના સમયમાં બંધાણી હતી તો કે મહમદ બેગડાના સમયમાં છે એ બંધાઈ હતી તો આટલી માહિતી આપણે ઇતિહાસની દ્રષ્ટિએ યાદ રાખીશું વાત કરીએ સત્યાવીસ સત્યાસી સવાલ કે અમદાવાદની સુપ્રસિદ્ધ કાકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું તો અમદાવાદની જે સુપ્રસિદ્ધ કાંકરિયા તળાવ છે એ કોણે બંધાવ્યું હતું તો કુતુબુદ્દીન મોહમ્મદ શાહ કોણે બંધાવ્યું હતું કુતુબુદ્દીન મોહમ્મદ શાહ હવે આ કાંકરિયા તળાવ છે એને કયા નામે ઓળખવામાં આવતું શરૂઆતમાં તો કે હોજે કુતુબ કુતુબુદ્દીન કુતુબુદ્દીન મોહમ્મદ ઉપરથી કયા નામે ઓળખવામાં આવતું હોજે કુતુબ તરીકે ઓળખવામાં આવતું પણ એવું કહેવાય છે કે પાછળથી અહીંયા કાંકરાનું પ્રમાણ વધારે મળ્યું આથી એમને કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે હવે મિત્રો આમાં સવાલ આગળ પૂછાઈ ગયા છે કે ભાઈ આ કાંકરિયા તળાવ છે એમની આકાર છે એ કોના જેવો છે તો આ કાંકરિયા તળાવનો આકાર છે એ એસબીઆઈનો જે લોગો છે કે આવો આપને છે મિત્રો આમાં સુધારો હોઈ શકે પણ આવો કંઈક સમથિંગ છે તો આવો આકાર છે કોનો છે કાંકરિયા તળાવનો છે એટલે આગળ પરીક્ષાઓમાં પણ એ પૂછાઈ જ ગયું છે તો કે એસબીઆઈના લોગા જુઓ અને આમાં સાય બાજુઓ પૂછાય તો છત્રીસ બાજુઓ એમની છે હવે આ કાંકરિયા તળાવની વચ્ચે છે એક વાડી છે જેને કયા નામે ઓળખવામાં આવે છે તો કે નગીના વાડી હવે આ નગીના વાડી છે એનો ઉપયોગ શું હતો તો કે રાજાઓને જે ગ્રીષ્મકાલીન ઋતુઓ ગરમીનું પ્રમાણ હોય ત્યારે આ વાડીમાં જઈને આરામ ફરમાવા માટે છે આ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સિવાય થોડીક વાત કરીએ મિત્રો તો કે કાકરિયામાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે જે ક્યારથી ક્યાં સુધી હોય છે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે તો આપણ આપણે માહિતી યાદ રાખીશું પણ મિત્રો મારો જે સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે કે આ કાંકરિયા જે કાર્નિવાલ છે એ ક્યારથી ગુજરાત સરકાર ઉજવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ફરીથી સવાલ કાંકરિયા કાર્નિવાલ ગુજરાત સરકાર ક્યારથી ઉજવે છે એ માહિતી તમારે જણાવવાની છે તો યાદ રાખીશું કુતુબુદ્દીન મોહમ્મદ શાહ એના સમયમાં છે આ કાંકરિયા તળાવ બંધાયું હતું એનું મૂળ નામ શું હતું ઓજે કુતુબ હતું આ સિવાય મોહમ્મદ બેગડાની વાત કરીએ કે જેણે બે ગઢ જીતા હતા જુનાગઢ અને પાવાગઢ તો શરૂઆતમાં બે ગઢો કેવાતો અને પાછળથી કયા નામે ઓળખાવા લાગ્યો બે ગડા નામે ઓળખાવા લાગ્યો હતો આ સિવાય વાત કરીએ જો કે મિત્રો એના સમયમાં ઘણી બધી માહિતી છે પણ આપણે એમની ચર્ચા જ્યારે વિડીયોમાં કરીશું ત્યારે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું નહીંતર આ વિડીયો આપણો ખૂબ જ લાંબો થઈ જશે આ સિવાય વાત કરીએ અહમદ શાહ પ્રથમ કે જેમણે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતમાં મહત્વનો સ્થાપક ગણવામાં આવે છે આ સિવાય જે અમદાવાદ છે એમની સ્થાપના પણ કોણે કરી હતી અહમદ શાહ પ્રથમે કરી હતી જે ક્યારે કરી હતી ફેબ્રુઆરી રોજ કરી હતી આ સિવાય તેમણે છે સૌપ્રથમ નૌકા સૈન્ય છે તૈયાર કર્યું હતું તો આ આવી કંઈક માહિતી આપણે એની વિશે જોઈએ છીએ તો ત્યારે આપણે એની વિડીયોમાં આપણે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું તો આવી કઈક માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ વધીએ પ્રશ્ન નંબર અઠ્યાસી ગુજરાતમાં સૌ પ્રથમ સી સૈયાજીરાવ ગાયકવાડ જે ક્યાં કર્યું હતું આવો સવાલ પણ પૂછાય છે તો યાદ રાખીશું અમરેલી કરેલું હતું હવે કેમ અમરેલીમાં કરેલું હતું કદાચ એવો સવાલ પણ પૂછાઈ શકે તો કે આપણા પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના જે જીવરાજ મહેતા છે એમના મહત્વના વ્યક્તિ હતા આથી એમના જીવરાજ મહેતા મૂળ અમરેલીના હતા આથી એમના કહેવાથી અમરેલીમાં છે એ શરૂઆત કરી હતી આ સિવાય વાત કરીએ મિત્રો તો કે ભાઈ એમણે ખેતી અને શિક્ષણ જે સંબંધી અનેક સુધારા પણ કોણે કર્યા હતા સયાજીરાવ ગાયકવાડે કર્યા હતા આ સિવાય ક્યાં શું શું બંધાવ્યું હતું તો કે કીર્તિ મંદિર વગેરે છે એ બધી વસ્તુ કોને બંધાવી હતી સંયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ બંધાવી હતી તો આટલી માહિતી યાદ રાખવાની છે અને મિત્રો આની આપણે ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરવાના છે કે ત્યારે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું જ્યારે સૌરાષ્ટ્રના રાજવીઓ અથવા ગુજરાતના જે રાજવીઓ રજવાડાઓ વિશે ચર્ચા કરીશું ત્યારે માહિતી લઈશું હવે આ પ્રતાપસિંહ કે જ્યારે ભારત છે એનો ભારતમાં વડોદરાનું વિલીનીકરણ થયું ત્યારે આ પ્રતાપસિંહ છે એ રાજા હતા ગાયકવાડના હવે આ જામ રણજીતસિંહ છે એ જામનગરના રાજા હતા અને આમને જામ રણજીતસિંહજી છે એમના વિશે માહિતી આપણે મૂકેલી છે એટલે કે સૌરાષ્ટ્રના રાજવીઓમાં

હતા અને ક્યાં કર્યું હતું અમરેલીમાં કર્યું હતું મિત્રો ખાસ સમજો વડોદરાના હતા પણ કર્યું ક્યાં હતું અમરેલીમાં કર્યું હતું તો આટલી માહિતી આપણે યાદ રાખીશું નેવ્યાસીમો પ્રશ્ન જોઈએ દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી તો દાંડી કૂચની શરૂઆત છે એ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ થઈ હતી એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે થોડીક માહિતી લઈએ જો કે દાંડી કૂચ આખો એમનો એક લેક્ચર બને એમ છે અને જે આપણે ચેનલ ઉપર થોડા જ સમયમાં આવશે આખો દાંડી કૂચ વિશે સંપૂર્ણ એમ કહી શકે કે એક્સ વાય ઝેડ બધી જ માહિતી આવી જશે પણ આપણે થોડીક વાત કરીએ તો કે દાંડી કૂચ છે એ ચ શું કરવા થયો હતો આ સિવાય એ થવા પાછળ દાંડી કૂચ શરૂ થાય એ પહેલાં જ એક વ્યક્તિની ધરપકડ થઈ ગઈ હતી કોની તો કે સરદાર પટેલ જે ક્યારે થઈ હતી તો કે સાત માર્ચ એટલે કે શરૂ થાય એના પાંચ દિવસ પહેલાં જ સરદાર પટેલની શું થઈ ગઈ હતી અંગ્રેજોએ ધરપકડ કરી લીધી હતી આ બાર માર્ચે છે એ શરૂઆત કરે છે અને પોતે છે એ નવ દાંડી છે એ પોતે ત્યાં શું કરે છે તો કે મીઠું છે એનો જે એમ કહી શકાય સામાન્ય વસ્તુ છે અને જીવન જરૂરી વસ્તુ છે એમાં એ કર અંગ્રેજો દ્વારા નાખવામાં આવ્યો હોય આથી પોતે છે એ આ સામાન્ય વસ્તુ પર કર ન હોય હોવો જોઈએ એટલા માટે ગાંધીજીએ આ દાંડીકૂચ કરી હતી અને બાર માર્ચે એમની શરૂઆત કરી હતી સાબરમતી આશ્રમમાંથી અને જે બે પ મહત્વના ભજનો કહી શકાય એક તો હરિનો મારક છે સુરાનો નહીં કાયરનું કામ અને બીજું કયું હતું વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ તો આ બે મહત્વના ભજનો છે એ ભજનો દ્વારા શરૂઆત થઈ હતી અને ગાંધીજી સાથે ઇઠ્યોતેર લોકો એટલે કે ઓગણ એસી લોકો છે એ જોડાઈને આ દાંડી છે એ જો પહોંચ્યા હતા જે ચોવીસ દિવસમાં પહોંચ્યા હતા અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ છે એ આ શું થયો હતો તો કે ભાઈ આ જે જ્યાં પોતે સવારમાં છે એમ કહી શકાય ગાંધીજી દ્વારા ચપટી મીઠું ઉપાડીને એક કાયદો તોડવામાં આવ્યો હતો અને એ કીધું હતું કે મેં નમક્કા કાનૂન તોડ તોડ્યા તો આ રીતના છે એને છે જે કાયદો છે એ ગાંધીજી દ્વારા તોડવામાં આવ્યો હતો હવે મિત્રો આની ચર્ચા આપણે અત્યારે વધારે કરતા નથી પણ જ્યારે ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ પછી આ થવા પાછળનો કારણ શું હતો આમાં કોણે કયા ભજનો ગયા હતા આ બધી જ માહિતી આપણે સંપૂર્ણ છે એ ચર્ચા આપણે દાંડી કુચ જ્યારે એમનો અલગથી એક વિડીયો બનાવીશું ત્યારે એમની સંપૂર્ણ ચર્ચા કરીશું તો આજે અત્યારે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર નેવું કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ સત્યાગ્રહ કહેવામાં આવે છે તો હવે જોઈએ થોડીક વાત કરી લઈએ તો કે ભાઈ ક્યારે થયો હતો તો કે ઓગણીસો માં થયો હતો ક્યારે થયો હતો ઓગણીસો સત્તરમાં બારડોલી સત્યાગ્રહ તો કે ઓગણીસો અઠ્યાવીસ ધરાસણા ધરાશણા સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસમાં માં અને સાબરમતી આશ્રમ છે તો સાબરમતી સત્યાગ્રહ છે આશ્રમ સ્થાપવા માટે ઓગણીસો સત્તરની આસપાસ જ છે એ સાબરમતી આશ્રમ છે એ કરવામાં આવ્યો હતો સાબરમતી સત્યાગ્રહ એવો કોઈ સત્યાગ્રહ નથી મિત્રો પણ સાબરમતી આશ્રમ છે એ પ્રથમ કોચરબ આશ્રમ હતો ત્યાંથી છે એ સાબરમતી આશ્રમ છે એ સ્થાપના કરવામાં આવી હતી તો આવી રીતના યાદ રાખીશું ખેડા સત્યાગ્રહ જે સૌ પ્રથમ ખેડૂતો માટેનો હતો એટલે કદાચ એવો પણ સવાલ તમને પૂછાય કે ગુજરાતમાં ગાંધીજીનો ખેડૂતો માટેનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો તો એ પણ કયો આવશે ખેડા સત્યાગ્રહ છે એ આવશે ઓગણીસો સત્તર માં આ સિવાય બારડોલીમાં જ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ એને સરદારનું બિરુદ મળ્યું હતું અને આમાં છે એ કર છે ના કરની લડત ચાલી હતી તો આ સિવાય આવી બધી કંઈક માહિતી એમાં જોવા મળે છે ધરાશણા સત્યાગ્રહ આ સિવાય સાબરમતી તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે ઘણી વખત આપણે સવાલ મિત્રો આમાં જોડકા સ્વરૂપે પણ પૂછાતા હોય છે કે ભાઈ કયો સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો તો જોડકા જોડો એ પણ ખ્યાલ જોઈએ એકાણું સવાલ જોઈએ ખાલ જગ્યા ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે તો કોને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે તો કે ઓગસ્ટ કોમતે કોમત ઓગસ્ટ કોમ છે એને જે સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે વાત કરીએ બાણુ સવાલ ભારતની વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ એટલે કે ઓછામાં ઓછો કયા દશકમાં હતો તો એ આપણે જણાવવાનું છે તો વાત કરીએ ઓપ્શન કયો આવશે તો કે ઓપ્શન સી તો કે ન્યૂનતમ દર છે ઓગણીસો ઓગણીસો અગિયારથી થી ના દશકામાં હતો અને વધારે ક્યાં હતો તો કે ઓગણીસો એકસઠથી થી ના દશકામાં હતો

ઓગસ્ટ આમે તો કાલ માર્ક્સ છે એ કોણ હતો એની ચર્ચા આપણે જ્યારે વિશ્વના ઇતિહાસનો ટોપિક લઈશું ત્યારે એમાં ચર્ચા કરીશું ચુમ્મોતે ચોરાણું સવાલ જોઈએ મિત્રો ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષોને ગુણોત્તર ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું હતું તો ઉંમર આધારિત સ્ત્રી પુરુષોનો ગુણોત્તરની ગણતરી છે એ ઓગણીસો એકસઠથી કરવામાં આવ્યું હતું કઈ સાલથી તો કે ઓગણીસો એકસઠ થી કરવામાં આવ્યો હતો તો આ મિત્રો આ જવાબ આપણે પરફેક્ટ ડેટામાં રાખવો પડશે હવે જોઈએ સવાલ આર્ય સમાજની શરૂઆત શરૂઆત ક્યાં ક્યાં થઈ થઈ હતી હતી આર્ય સમાજની તો કે જવાબ છે પંજાબમાં હવે થોડીક આર્ય સમાજની વાત કરીએ તો આ આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો કે દયાનંદ સરસ્વતી દ્વારા છે એ આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી ક્યારે થઈ હતી તો દસ એપ્રિલ અઢારસો પંચોતેર ના રોજ છે એ આર્ય સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી એનું જો સૂત્ર પૂછાય તો વિશ્વને ઉમદા બનાવો આ એમનું સૂત્ર હતું અને આનો હેતુ વારંવાર આપણે પરીક્ષામાં પૂછાય છે તો કે શૈક્ષણિક ધાર્મિક અધ્યયન ધાર્મિક અધ્યયન તો આ બધા છે એનો શું હતો હેતુ હતો તો આર્ય સમાજની હેતુ શું હતો તો કે શૈક્ષણિક ધાર્મિક અધ્યયન આધ્યાત્મિકતા અને સમાજ સુધારણાનો એનો હેતુ હતો આર્ય સમાજની ક્યાં થઈ હતી તો કે પંજાબમાં થઈ હતી અને દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો તો કે ગુજરાતમાં મોરબીમાં મોરબીના ટંકારામાં છે એ દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો એટલે કહી શકાય કે ભાઈ જન્મ છે એ ગુજરાતમાં થયો હતો પણ એમણે કામ છે એ પંજાબ બાજુ કર્યા હતા તો આટલી માહિતી આપણે આમાં યાદ રાખીશું છન્નુમો સવાલ જોઈએ ભારતીય મનોવિજ્ઞાનિકનો આરંભ આધુનિક કાળમાં ભારત મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં કયા સમયે થયો હતો તો કે ઓગણીસો પંદર માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો એટલે કે જવાબ જવાબ એ સાચો આવશે કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો સત્તાણું માં સવાલ જોઈએ તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે તો તારંગાના જૈન મંદિરો છે એ કયા જિલ્લામાં આવેલા છે મહેસાણા જિલ્લામાં આવેલા છે આ સિવાય વાત કરીએ કે તારંગાના જે મંદિરો છે એમાં સોલંકી વંશનો એક રાજા હતો કુમારપાળ જેણે ત્યાં કયું બંધાવ્યું હતું તો કે અજીતનાથનું છે એ જૈન મંદિર બંધાવ્યું હતું તો આ માહિતી પણ આપણે યાદ રાખીશું હવે મિત્રો આ તારંગા છે જો કે મિત્રો યાદ રાખવા જેવું છે હવે આ તારંગા દેવી છે ને એ કયા ધર્મના હતા તો કે બૌદ્ધ ધર્મના હતા પણ આ તારંગા પર્વત ઉપર છે એ કયા ધર્મના મંદિરો વધારે છે તો કે જૈન ધર્મના મંદિરો વધારે છે તો આ બે ડિફરન્ટ આપણે યાદ રાખીશું વાત કરીએ અઠ્ઠાણુંમો સવાલ કે સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે તો સાપુતારા છે એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે હવે આ પર્વતમાળા કેટલી છે કઈ કઈ તો કે અરવલ્લી પછી તો કે વિંધ્ય જો કે મિત્રો આપને આપેલી છે ચારે સાતપુડા અને સહ્યાદ્રી તો ક્રમમાં પૂછાય તો પણ આપણે આ રીતના યાદ રાખીશું અને સૌથી જૂની પૂછાય તો કઈ આવશે અરવલ્લીની પર્વતમાળા છે એ સૌથી જૂની છે પછી વિંધ્ય સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળા છે તો આટલી માહિતી આપણે યાદ રાખીશું નવ્વાણું પ્રશ્ન જોઈએ ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે તો ઉકાઈ ડેમ મિત્રો આ બધાને આવડતો જ હશે જો આવડતો હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ તો કે ઉકાઈ ડેમ છે એ કઈ નદી ઉપર આવેલો છે તાપી નદી ઉપર આવેલો છે તો કે કાકરાપાડ એ પણ આવેલો છે આ સિવાય કરજણ તો કે કરજણ નદી ઉપર જ છે કરજણ ડેમ આ સિવાય મહી નદી ઉપર કયો ડેમ આવેલો છે તો કે કંડાણા અને બીજો કયો છે જેની ઊંચાઈ કેટલી છે તો કે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે એમની ઊંચાઈ છે મિત્રો પોઈન્ટ પછીનો આંકડો પણ યાદ રાખી રાખજો કે જે અવારનવાર આપને પરીક્ષામાં પૂછાતો હોય છે એટલે ધ્યાન રાખીશું અને એની કાંઠે જ એકસો બ્યાસી મીટર ઊંચી છે એ છે મૂર્તિ સરદાર પટેલની આવેલી છે જે વિશ્વની સૌથી ઊંચી છે પણ મિત્રો થોડા સમય માટે રહેશે કારણ તો કે જે એમના શિલ્પી છે રામવી સુતાર તો આ રામવી સુતાર છે એણે આ મૂર્તિ બનાવી છે સરદાર પટેલની પણ હાલમાં આનું કામ ચાલી રહ્યું છે શિવ પ્રોજેક્ટ ઉપર કોની ઉપર તો કે શિવ પ્રોજેક્ટ ઉપર ચાલી રહ્યું છે અને એ અંતર્ગત કે ભાઈ બસો ઉપર એટલે કે બસો બાર ની અંદાજ છે અથવા એનાથી વધારે છે એ શિવાજીની છે મૂર્તિ બનાવવાની છે એટલા માટે કે ભાઈ ભારતની જે વિશ્વ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકસો બ્યાસી મીટર છે એનો જ રેકોર્ડ છે એ ભારતમાં જ તૂટવાનો છે અને એમાં શિવાજીની મૂર્તિ બનવાની છે અને એ પ્રોજેક્ટનું નામ શું છે તો કે શિવ પ્રોજેક્ટનું કામ ચાલે છે પણ એ બનાવી રહ્યો છે કોણ તો કે રામવી સુતાર કે જેમણે જ છે એ સરદાર પટેલની છે એ શું કરી હતી મૂર્તિ બનાવી હતી પ્રતિમા બનાવી હતી તો આ પણ માહિતી આપણે યાદ રાખીશું જોકે આ સિવાય ઘણી બધી માહિતી ત્યાં યાદ રાખવા જેવી છે પણ આપણે એમના અલગથી ચર્ચા કરીશું હવે જોઈએ સો કોલસાનો પ્રકાર નથી ઓપ્શન એ બ્યુટમિન ઓપ્શન બી લીમોનાઇટ ઓપ્શન સી લિગનાઇટ અને ઓપ્શન ડી એન્થ્રોસાઇટ તો કયો નથી તો કે લીમોનાઇટ એવો કોઈ પ્રકાર છે નહીં એટલે કયા કયા બ્યુટમિન લિગનાઇટ અને એન્થ્રોસાઇટ છે એની જો ચર્ચા કરીએ

છે એનું પ્રમાણ કેટલું હોય છે તો કે છ્યાસી ટકા કાર્બનનું પ્રમાણ એમાં હોય છે અને ચોથો પ્રકાર આવે કે એન્થ્રોસાઈડ કે જેમાં ચોરાણું અઠ્ઠાણું ટકા કાર્બનનું પ્રમાણ હોય છે અને આમાં યાદ રાખીશું એન્થ્રોસાઇડમાં તો કે તે ધુમાડો કે વાસવિહીન વાસ ઉત્પન્ન કરતો અથવા ઉત્પન્ન થતા નથી આથી આને શું ગણાય છે તો કે ઉત્તમ પ્રકારનો કોલસો ગણવામાં આવે છે એટલે તમને પૂછાય કે ભાઈ સૌથી ઉત્તમ પ્રકારનો કોલસો કયો છે તો કે એન્થ્રોસાઇડ ઉત્તમ પ્રકારનો કોલસો છે જેમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે તો કે ચોરાણું થી અઠ્ઠાણું ટકા કાર્બનનું પ્રમાણ હોય છે અને નિમ્ન પ્રકારનો કોલસો કયો હોય છે તો કે પીટ કોલસો જેમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે તો કે અઠ્યાવીસ ટકા અને તેમાં ધુમાડાનું પ્રમાણ કેવું હોય છે સૌથી વધારે હોય છે તો કોલસાના કેટલા પ્રકાર છે ચાર કયા કયા પીટ લિગ્નાઇટ બીટમિન્સ અને એન્થ્રોસાઇડ કોલસો છે તો આમાંથી તમને કોઈ સવાલ પૂછાય તો આ રીતના તમે જવાબ લખી શકો તો મિત્રો અહીંયા આપણે જે પીએસઆઈ જે બે હજાર સત્તરનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીશું જો કોઈ મિત્રો તમને પ્રશ્ન હોય સવાલ હોય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તેમનો જવાબ આપી શકીએ અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે મિત્રો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી લેજો કેમકે આપણા ચેનલ ઉપર હવેથી સમયાંતરે આવા જે આગળની જે જૂની પરીક્ષાઓ છે એમના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ઓપ્શન જે બાકીના છે એમનું પણ સોલ્યુશન આપણે સાથે લેવાનો પ્રયત્ન કરીશું તો આ બધી જ માહિતી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ